વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસની ચપેટમાં ભારત પણ આવી ગયું છે. તો આ તરફ બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાના લીધે અત્યાર સુધીમાં 85 જેટલા પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે આજે એકવાર ફરી જિલ્લા માટે સારા સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં આજે વધુ 7 પોઝિટિવ દર્દીઓના રિપીટ ટેસ્ટ નેગેટિવ આવતાં આ 7 દર્દીઓને પાલનપુરની કોવિડ-19 હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે જે લોકોને કોવિડ-19 હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા તેમાં એક વ્યક્તિ વડગામ તાલુકાના મજાદાર ગામનો છે, એક વ્યક્તિ ગઢ ગામનો અને 5 વ્યક્તિ વાસણી ગામના હોવાનું આરોગ્ય વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે. આજે કોવિડ-19 હોસ્પિટલમાંથી મજાદરના ફિયાજ લુકમાન બાગ, ગઢના કાળુભાઈ તુલસીભાઈ જગાણિયા, વાસણી ગામના ધર્મેન્દ્ર પંચાલ, નિકિતા પંચાલ, વિપુલ પંચાલ, કોકિલા પંચાલ અને મહેન્દ્રભાઈ પંચાલનો સમાવેશ થાય છે. આજે બનાસ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતેથી કોવિડ-19 હોસ્પિટલ ખાતેથી ફરીથી નવા 7 દર્દીઓને સારા થઈ જવાથી રજા આપી રહ્યા છીએ. આ સાથે આજે અત્યારે જે પેશન્ટો હતા ટોટલ 29 + 7 એટલે 36 પેશન્ટને રજા આપણે આપી છે અને અત્યાર સુધીમાં ટોટલ 73 પેશન્ટ અહીંના અને 10 ડીસાના એમ કરીને 83 પેશન્ટ અત્યાર સુધીમાં સારવાર લઈ ચૂક્યા છે. એમાંથી 3 દર્દીઓના મૃત્યુ થયા છે. બાકી મોટાભાગે બધા પેશન્ટો સારા થઈને ઘરે જાય છે અને અહીં ગાડીની સગવડ અને જે સારવાર જે મળી રહી છે એ એકદમ ઉત્તમ પ્રકારની બનાસ મેડિકલ કોલેજ દ્વારા મળી રહી છે અને દર્દીઓ બહુ જ એનાથી ખુશ છે. અને સાથે સાથે અમે પણ અત્યારે હાલ એવી પણ અમે સિસ્ટમ કરવા માગીએ છીએ કે જે ઓપીડી ફ્લૂ ઓપીડીની અંદર જે દર્દી આવે છે એ દર્દીની અંદર જે લોકોને જો સિમ્ટમ્સ વધારે હશે તો જ એ લોકોને દાખલ કરવામાં આવશે અને જો સામાન્ય જો કોઈ તકલીફ નહીં હોય અને ખાલી કોન્ટેક્ટનું હશે જો તે એમને આઇસોલેશનમાં મૂકવામાં આવશે અને સાથે સાથે જે દર્દીઓને વધારે તકલીફ હશે એ લોકોને દાખલ કરી એમને ટેસ્ટ કરી અને એમની સારવાર ચાલુ કરવામાં આવશે અને જે ડિસ્ચાર્જ કરવાની પેટર્ન છે એમાં ઓછું પ્રમાણ, મધ્યમ પ્રમાણ અને ખૂબ જ વધારે રોગ જેને થયેલો હોય એ પ્રમાણે અલગ અલગ ભાગ પાડી અને એની ગાઈડલાઈન પ્રમાણે અમે ડિસ્ચાર્જ કરવામાં આવશે.